નમસ્કાર મિત્રો, જેની આતુર થતી રાહ જોવાઈ રહી હતી તે જુલાઈ 2024નું પેવિલનું જે ટેબ છે એ એક્ટિવેટ કરી દેવામાં આવ્યું છે, પણ અહીં થોડું ચેન્જ કરવામાં આવેલા છે. તો પહેલાં પેરોલ જનરેટરે પોતાનો પોર્ટલ ઓપન નથી કરવાનો, ખાસ પહેલાં પેરોલ જનરેટરે પોતાનો પોર્ટલ ઓપન નથી કરવાનો. સૌથી પહેલાં આપણે કોજન્ટમાં પ્રિન્સિપલના લોગિનમાંથી લોગિન થવાનું છે. સૌથી પહેલાં પ્રિન્સિપલના લોગિનમાંથી લોગિન થવાનું છે, ખાસ પેરોલ પર ક્લિક કરશો. ત્યારબાદ તમે અહીં જોશો તો ઓટો ઇન્ક્રીમેન્ટ અપડેટ ઉપર આઈ અન્ડરસ્ટેન્ડ આવશે. આ જે છે એ પ્રિન્સિપાલનું પોર્ટલ છે, તો ત્યાં જઈને પે બિલ અપ્રુવલમાં તમારે જવાનું છે. એની નીચે જશો એટલે ઓટો ઇન્ક્રીમેન્ટ આવશે, પહેલાં એક નોટિસ આવી, ત્યારબાદ અપ્લાય ફોર ઇન્ક્રીમેન્ટની અંદર તમને ઇન્ક્રીમેન્ટ ટાઈપની અંદર જે છે એ ડ્રોપ ડાઉન બોક્સ આપેલા છે ત્રણ, એમાં સૌથી પહેલાં જુલાઈ 2024 ઓટો ઇન્ક્રીમેન્ટ અપડેટ્સ ઉપર ક્લિક કરવાની છે તમારે. ખાસ ધ્યાન રાખજો, પ્રિન્સિપાલના પોર્ટલમાં પહેલાં જવાનું છે, ત્યારબાદ જુલાઈ ઓટો ઇન્ક્રીમેન્ટ ઉપર અપ્લાય ફોર ઇન્ક્રીમેન્ટમાં તમારે જવાનું છે, અને ત્યારબાદ તેમાં યસ ઉપર ક્લિક આ કરવાની છે. બરાબર છે, પહેલાં જુલાઈ ઓટો ઇન્ક્રીમેન્ટ પર જવાનું છે, અને આ તમામ ગાઈડન્સ માટે ઉપાધ્યાય સાહેબનો ખૂબ ખૂબ આભારી છું. હવે ત્યારબાદ તમે જોશો તો તમને જુલાઈનું બિલ જે છે એ દેખાઈ આવશે, જેમાં તમને જે સ્કેલ છે એની જાતે બદલાઈ ગયેલો હશે. હવે જે લોકોનો સાતમું પગાર પણ મળે છે તે લોકોને 46 થી 50% માં ઓટો અપડેટ કરવાનું છે. એટલે પહેલા આપણે જુલાઈનું ઇન્ક્રીમેન્ટ આપ્યું, પછી 46 થી 50%, હું જે ક્રમમાં કહી રહ્યો છું એ જ ક્રમમાં તમારે જવાનું છે. ખાસ ધ્યાન આપજો, ત્યારબાદ યસ ઉપર ક્લિક કરવાનું છે. એટલે હવે બે વસ્તુ આપણે કરી દીધેલી છે, અને એ બંને ડિફરન્સીસ તમને જોવા મળશે બિલની અંદર. હવે જે લોકોને સિક્સ પેમાં છે એ લોકોને એ પ્રમાણે કરવાનું છે, પણ ખાસ ધ્યાન રાખો કે જે લોકો જુલાઈ જૂનમાં રિટાયર્ડ થયા છે એ લોકોને પોતાના પોર્ટલમાંથી તમારે કાઢી નાખવાના છે, એ લોકોની પ્રોફાઇલ ટ્રાન્સફર કરી દેવાની છે. તો ખાસ ધ્યાન રાખવાની વાત છે કે તમારે જો ઇન્કમ ટેક્સ ને બધું ચેન્જ કરવાનું હોય તો ખાસ તમારે પછી ચેન્જ કરવાનું રહેશે. એ પહેલાં તમારે પેરોલ લોક અનલોક કરી, અને તમારે જે કોઈનું ટીએ વધારવું હોય કે બધું કરવું હોય પહેલાં કરી લેવાનું છે, અને ત્યાર પછી જે કોઈને રિટાયરમેન્ટ હોય એ લોકોના ડેટા જે છે એ તમારે પ્રોફાઇલ જે છે એ ટ્રાન્સફર કરી દેવાની છે, રિટાયર કરી દેવાની છે, જેથી એ લોકો પેરોલમાં આવે નહીં, કારણ કે 14/6 ઘણા બધા લોકો રિટાયર્ડ થયા હશે. બરાબર છે, તો અહીં આ વસ્તુ પહેલાં આપણે પ્રિન્સિપાલના પોર્ટલમાંથી કરી દેવાની છે. અહીં તમે જોશો કે ઓટોમેટિકલી જે નવો સ્કેલ છે આપણો યુજીસી પ્રમાણે, અને જે કોઈ નોન ટીચિંગ સ્ટાફનો છે તે અહીં બદલાઈ ગયો હશે. બરાબર છે, અને એ જ રીતે ડીએનું એલાઉન્સ જે છે એ 50% પ્રમાણે થઈ ગયું હશે ઇફેક્ટ. જો મારી કોલેજમાં હાલ સિક્સ પે પ્રમાણે નથી, તમારી કોલેજમાં કોઈને સિક્સ પે પ્રમાણે મળતું હોય તો એને નવું ડીએ મળી જશે. બરાબર, તો આ ખાસ આ વસ્તુ કરવાની છે. હવે તમારે આગળ જવાનું છે, અને આગળ જઈને તમારા પેરોલ જનરેટરનો રોલ તમારે ઓપન કરવાનો છે. પેરોલ જનરેટરનો રોલ જે છે એ તમારે ઓપન કરવાનો છે, અને પેરોલ જનરેટરના ઓપનમાં કર્યા પછી તમારે પેરોલ જનરેટરના રોલમાં જતું રહેવાનું છે, અને ત્યારબાદ તમારે એ પેરોલ જનરેટરના રોલમાં જઈને જેનું પણ સ્કેલ આમ તો ઓટો અપડેટ થઈ ગયો હશે ઇન્ક્રીમેન્ટ, પણ કદાચ કોઈનું ટીએ કે એ વેકેશનના કારણે બંધ કરી દીધેલું હોય આપણે અને એને ચાલુ કરાવવાનું હોય, તો એ ટીએ જે છે એ તમારે પહેલાં બધું તપાસ કરી, અને ઇન્કમ ટેક્સને બધું તપાસ કરી પહેલાં પેરોલને પ્રિન્સિપલમાંથી ઓન કરવાનો છે, અને ત્યાર પછી એ પેરોલને પેરોલ જનરેટરમાં જઈ અને શું કરવાનો છે, ચેન્જ કરવાનો છે. હવે આગળ આપણે જઈએ તો પેરોલ જનરેટરમાં જ્યારે જઈશું આપણે ત્યારે અહીં તમને રેગ્યુલર બિલમાં જ્યારે તમે જશો ત્યાં પેરોલ જનરેટરમાં અને રેગ્યુલર બિલ પર ક્લિક કરશો ત્યારે આ રીતનું
ઇન્ક્રીમેન્ટ સમરી આવશે. હવે જે કાઉન્ટ લખેલું છે ને ત્યાં એ ટેબ ઉપર તમારે ક્લિક કરવાનું છે, એના સિવાય આગળ નહીં જઈ શકો. એટલે કાઉન્ટ ઉપર તમારે ક્લિક કરવાનું છે. કાઉન્ટ ઉપર જેવું તમે ક્લિક કરશો એટલે ધારો કે અહીં 5 નંબર છે, તો 5 નંબર જુલાઈનું ઇન્ક્રીમેન્ટ છે, અમારા ત્યાં 5 કર્મચારીઓના ઇન્ક્રીમેન્ટ થઈ રહ્યા છે, તો એના ઉપર ક્લિક કરી અને ત્યાંથી એક્સેપ્ટ કરવાનું છે. જો કોઈ નું ના થતું હોય તો એને અનચેક કરી અને ત્યાર પછી એક્સેપ્ટ કરવાનું છે. અહીં ધારો કે થઈ ગયું છે, તો અહીં મેં બધાને એક્સેપ્ટ કર્યા છે બરાબર, અને એક્સેપ્ટેડ પર જઈ અને ક્લિક કરવાનું છે. ત્યાર પછી તમારે ડીએ ડિફરન્સના જેટલા પણ કર્મચારીઓ છે તે લોકોનું તમારે હવે જે નંબર છે, જે રીતે 5 છે તો અહીં 6 એમ્પ્લોય છે, તો એ લોકોનું પણ એક્સેપ્ટ કરવાનું છે બરાબર છે. હવે કદાચ આવું આવે, જે લોકોનું નથી કરવાનું એને અનચેક કરી અને તમારે એક્સેપ્ટ કરવાનું છે, અથવા તો નોટ એક્સેપ્ટેડમાં જઈને જ કરવાનું છે બરાબર છે. આમાં કદાચ એવું હશે કે નિવૃત્ત કર્મચારી હોય તો એમને નોટ એક્સેપ્ટેડ કરી દેવાય ચેક કરીને, અથવા તો એ રીતે આગળ વધવાનું છે. અને ત્યાર પછી તમારે જે તમે દર વખતે કરો છો એ જ પ્રમાણે પેરોલ જનરેટર જે છે એ બિલ જે છે એ તમારે જનરેટ કરી દેવાનું છે અને પ્રિન્સિપલમાં જઈને ફરીથી પાછું અપ્રુવલ કરવાનું છે. તો આ પહેલાં પ્રિન્સિપલમાં જઈને તમારે ઓટો અપડેટ ઇન્ક્રીમેન્ટ જે એક્સેપ્ટ કરવાનું છે, ફરી પાછું પેરોલ જનરેટરમાં આવવાનું છે, ફરી પાછું પ્રિન્સિપલમાં જવાનું છે. તો આ એક નાની ગાઈડલાઇન આપેલી છે જે તમને મદદરૂપ 100% થશે. થેન્ક યુ.